નમસ્કાર બીબીસી ગુજરાતીના ફેસબુક લાઈવ પેજ ઉપર હું રોક્સી ગાગડેકર છા આપનું સ્વાગત કરું છું અત્યારે હું હાર્દિક પટેલના ઘરે આવી પહોંચ્યો છું હાર્દિક પટેલ ગઈકાલે આખો દિવસ એમણે એમની ધરપકડ થઈ હતી ક્રાઇમ બ્રાન્ચમાં અને એમણે આખો દિવસ ક્રાઇમ બ્રાન્ચમાં ગઈકાલે વિતાવ્યો છે એ ઉપવાસ કરવા માટે ઉપવાસ કરતા હતા ત્યારે તેમની ધરપકડ થઈ હતી આજે આપણે હાર્દિક પટેલ જોડે વાત કરીએ એમની સ્ટ્રેટેજી વિશે એમના ઉપવાસો વિશે અને એમની આગળનું શું એક્શન પ્લાન છે એના વિશે હાર્દિકભાઈ સ્વાગત છે તમારું બીબીસી ગુજરાતીમાં આભાર સૌથી પહેલાં મને એ કહો કે ગઈકાલે આપની ધરપકડ થઈ પછી તમને ક્યાં લઈ જવામાં આવ્યા અને ત્યાં શું થયું આંદોલનકારી છું એટલે ધરપકડ એ મારું બીજું ઘર હોય શકે તમને નવાય લાગે કે કોઈ પણ વ્યક્તિને બંધારણીય નિયમ પ્રમાણે ઉપવાસ આંદોલન કરવાની છૂટ છે છતાંય હું ઘરથી બહાર નીકળું અહીંયા ત્રણસો થી ચારસો પોલીસવાળા અમને લોકોને અરેસ્ટ કરીને લઈ જાય ક્રાઇમ બ્રાન્ચમાં કોઈ પણ ગુના વગર દસ કલાક રાખે ત્યાંથી પછી કહે તમે તમારી ઉપર ગુનો કર્યો છે તમે અમારા કામ અડચણરૂપ બન્યા છો હકીકત માં એ અમારા કામ માં રૂપ બને છે ને એવું કહે છે કે તમે અમારા કામ માં અડચણ રૂપ બની અમારી ઉપર કેસ કર્યો ખોટો કેસ અમે એની ઉપર જામીન લીધા પ્રશ્ન દુઃખ મને એ નથી કે આ બધું મારી જોડે થઈ રહ્યું છે દુઃખ મને એ જ છે કે આ બધું થયા છતાં ગુજરાતના ઘણા બધા લોકો હજુ પણ ચૂપચાપ બેઠા છે ને આવું બધું જે સહન કરે છે એને જ આરોપી બનાવીને એની ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે બનતું રહે આ બધી વસ્તુ પણ મને તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઉપવાસ તો કોઈ પણ માણસ કરી શકે અને કોના માટે કરીએ છીએ મારા માટે અમે એકાદ એક કરોડથી વધુ જે સમાજ છે એને શિક્ષણ અને રોજગારીની અંદર અનામતનો લાભ મળે ખેડૂતોનું માપ થાય આ બંને મુદ્દે એક મહત્ત્વની અને જિમ્મેદારીપૂર્ણ લડાઈ લડીએ છીએ એની અંદર અમને રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ બહુ ખૂબ દુઃખની વાત છે કોઈ પણ માણસો એને વિચારવું જોઈએ કે ભાઈ ઉપવાસ કરવા માટે શા માટે રોકવા પડે આપણે અને ગ્રાઉન્ડ આપો ઉપવાસ કરવા દો તો શું સમાજ તમારો પાટીદાર સમાજ છે શું તમને લાગે છે કે ખરેખર આજે હાર્દિક પટેલની સાથે જોડે ઉભો છે મારા કરતા આઈબી વાળાને વધારે ખબર હોય ને એટલે તો ગ્રાઉન્ડ નથી આપતા તમારું શું કહેવું છે મારે કહેવાનું જ ન હોય મારે મારા વખાણ કરવાના ના હોય મારે મારી વાતો ના કરવાની હોય હાર્દિકમાં હિંમત જ નથી હાર્દિક સમાજ ક્યાં છે જ એટલે જ ગ્રાઉન્ડ નથી આપતા ને સમાજ જોડે હોત એટલા માટે જ ગ્રાઉન્ડ નથી આપી રહ્યા હું પતિ મારી જોડે કઈ હોત આંદોલન નથી ચાલતું ગ્રાઉન્ડ આપી દેવાય ને જીએમડીસી અપાય ને હજુ પણ કહું જીએમડીસી ગ્રાઉન્ડ આપે અમને કાર્યક્રમ કરવા પણ સમાજના જે યુવાનો છે કે અમે લોકો ગઈકાલે યુવાનો વાત કરી ક્યાંક ક્યાંક ને ક્રિટિસિઝમ તમને લઈને તમારી બે હજાર સત્તર નો જે તમારો સ્ટેન્ડ હતો ઇલેક્શનમાં કોંગ્રેસને સપોર્ટ કરવાની વાત હતી એને લઈને ક્યાંક તમારું ક્રિટિસિઝમ પણ થઈ રહ્યું છે તમે અમદાવાદમાં પૂછ્યું ને તમારા ગામડામાં જ એમ પૂછાય જરૂર છે ખેડૂતની વાત તમે અમદાવાદના કોઈ બિઝનેસમેન ને પૂછો તેને ખબર પડે

એટલે ટૂંકમાં જે રૂરલ ઇન્ડિયાના જે રૂરલ ગુજરાતના જે લોકો છે એ ખરેખર તમારું કેવું છે મારી જોડે અમારી લડાઈ ગરીબ લોકો માટે છે તો લોકો માટે અમારી લડાઈ નથી એ લોકોને જરૂર હશે તો એ લડશે એ મજબૂત છે એ લડી શકે છે અમારી લડાઈ ખેડૂતો ને ગરીબ માટે છે જે લોકોને હર હંમેશ તકલીફ થઈ રહી છે અને આ ખોટી વાત છે કે તમે અમદાવાદમાં પૂછો જાઓ ગામડામાં જ ને પૂછો ખેડૂતોને શું તકલીફ છે ગરીબ ખેડૂતના દીકરાને પૂછો શિક્ષણમાં કેવી તકલીફ પડે છે ધોરણ બારની ની અંદર કોલેજ પતી ગયા પછી નોકરી નથી મળતી અને આ જે લોકો બોલે છે હાર્દિક ઉપર ક્રિટિસાઇઝ કરે છે એનું દુઃખ મને થવું જ ન જોઈએ એ ક્રિટિસાઇઝ એવા જ લોકો કરે છે કોલેજની બહાર બેઠા બેઠા બર્ગર ખાતા હોય ગામડાની અંદર જોઈને કેટલા ખેતર ખેતરમાં કેટલા સમય પાણી આવે છે ગરીબ કેટલો દિવસ મહેનત કરે છે બસો રૂપિયાનું ઘર ચાલે છે કે નથી ચાલતું એનું શોષણ કઈ રીતે થાય છે એટલે એવા લોકો ક્રિટિસાઇઝની વાત કરે જેને અડધી જાંગ જેટલું એક સ્કટ પહેરવાનું હોય જે લોકો જીન્સ ફાટેલા પહેરે એ લોકો ક્રિટિસાઇઝની વાત કરે મને એવા લોકો ક્રિટિસાઇઝની વાત કરે જે જમીનના એરિયામાંથી લડતા હોય મારે મારે કોઈના સલાહ સૂચનની જરૂર નથી મારે કોઈનો વિરોધ થાય એનાથી મને મતલબ નથી મને મતલબ એવા લોકોથી છે કે જે લોકો સત્યના માર્ગે લડતા હોય એને સાથ આપો સાથ ના આપો કાંઈ નહીં પણ બોલો નહીં બોલો તો કોઈ વાંધો નહીં પણ લખો નહીં અને લખો તો કોઈ વાંધો નહીં ઘરમાં બેસી રહો એવા લોકોની જરૂર છે તો બે હજાર પંદરની હાર્દિક પટેલની જે મૂવમેન્ટ હતી અને અત્યારની જે મૂવમેન્ટ છે એમાં કોઈ ખાસ ફરક છે પહેલાં બાવીસ વર્ષનો તો એટલે થોડીક નાનપણમાં બુદ્ધિ એવી હોય એટલે અમે લડાઈને ના થોડીક એગ્રેસિવ બને હવે અમે આયોજન બંધ ચાલી રહ્યા છે અને એમાં પણ ગમતું નથી ઘણા બધા લોકોને ને મારે એ જ વિચારું કે અમારે કરવું શું તો તમારી સ્ટ્રેટેજી શું છે આખી આજે તમે અત્યારે પહેલા તમે પાટીદાર ના રિઝર્વેશન ને લઈને વાત કરી ત્યાંથી શરૂ કરીને અત્યારે તમે ખેડૂત ના મુદ્દાઓ પર આવ્યા પાટીદાર જ ખેડૂત છે ભાઈ તો સ્ટ્રેટેજી શું છે આ તમારી જે માંગણીઓ છે એને પૂરી કરવા માટે હાર્દિક નો એવરેસ્ટ સ્ટ્રેટર્જી એક જ સ્ટ્રેટર્જી હોય કે લોકો ન્યાય મળવો જોઈએ કોઈ ગરીબ હોય કોઈ ગરીબને તમે પૂછો કે તારે શું જોતું છે તો એમ કે મને બસો રૂપિયા રોજગારી મળે એની સવા બસો મળે તો અમારી વાત એ છે ખેડૂતોને પોતાના અધિકાર ની વાત થાય યુવાનોને પોતાના અધિકાર ની વાત મળે આવનારી પેઢી ઉજ્જવળ અને ભવિષ્ય સાથે જોઈ શકે એસી રૂમ માં બેસીને પીઝા ખાતા ખાતા ગુજરાત અને દેશની ચર્ચાઓ ન થઈ શકે તો તમે બે હજાર પંદરથી સતત હાર્દિકભાઈ સરકાર સાથે એક કે બીજી રીતે સંઘર્ષમાં છો પોતાની માંગણીઓની વાત કરી રહ્યા છો પણ સરકાર ખરેખર હજી સુધી કંઈક પોઝિટિવ રિઝલ્ટ તમને મળ્યા નથી તો શું તમારી મુવમેન્ટ સાચા રસ્તા પર છે ખરા રસ્તા પર છે એવું તમને લાગે છે કે એમાં કંઈક બદલાવ કરવાની જરૂર છે અમારી લડાઈ ખોટા રસ્તે જ છે એટલે ત્રણ વર્ષમાં ત્રણ યોજનાઓ આપી દીધી ને ત્રણ યોજનાઓ આપીને યુવા સ્વાવલંબન યોજના વગેરે વગેરે બધું આપ્યું ત્રણ યોજના કઈ રીતે આપી લડાઈ જ ખોટી હોત તો કઈ રીતે આપે નથી લડાઈ સાચી છે એટલે જ આપવું પડે છે મારી ઉપર ઉપકાર તો સરકાર કરતી નથી અને સરકાર સામે માગવો જનતાનો અધિકાર છે મોટાભાઈ સરકાર એવું કે બે હાજર ની ચૂંટણી પતી ગઈ અમે માં બધા સો સો રૂપિયા આપીશું અને એકસો એક રૂપિયા આપે ને તો એ જનતાની ફરજ છે કે એકસો એક રૂપિયા ક્યાં સવાલ કરવો જોઈએ અને સો રૂપિયાના નવ્વાણું આપે તોય સવાલ કરવો જોઈએ એટલે સરકાર સરકારની સામે જનતા હંમેશા એની વિરોધમાં જ ઉભી હોય ત્યારે સમાંતર ના હોય તો બે હાજર ઓગણીસ ની ચૂંટણી ને લઈને હાર્દિક પટેલ ની શું તૈયારીઓ છે લોકસભાની ચૂંટણીઓની સાહેબ તમે આજ સવાલ બે હાજર સત્તર માં કરતા હતા ત્યારે પણ મેં કહ્યું આઈ એમ નોટ પોલીટીશિયન હું કોઈ પાર્ટીનો સભ્ય નથી હું મારી વાત લોકો સમક્ષ રજૂ કરી રહ્યો છું પણ આપણી વાત સરકારમાં મૂકવા માટે કંઈક તો ક્યાંક તો પોલિટિકલ સપોર્ટ તો જોઈશે ને પોલિટિકલ સપોર્ટ વગર પોલિસી લેવલ પર કેવી રીતે ડિફરન્સ પોલિટિકલી સપોર્ટની જરૂર જ નથી સર તમારો ફોન સામે પડ્યો છે ને તમે માઇકથી બધું કરી રહ્યા છો માઇકથી થતું હોય તો મોબાઈલમાંથી પિન કાઢીને મોબાઈલનો ઉપયોગ કરવાની જરૂર નથી તો આઈ એમ નોટ જોઈનિંગ પોલિટિકલી પાર્ટી એન્ડ ગવર્મેન્ટ હું અહીંયા બેઠા બેઠા રિમોટ થી ચેનલો બદલી શકું છું એટલે તમારું એવું કેવું છે કે તમે પોલિટિકલ પાર્ટીમાં કોઈમાં જોઈન નહીં થશો પણ શક્ય છે કે તમારા લોકો કે તમારી સાથે જે જોડાયેલા લોકો છે એ લોકો કદાચ પોલિટિક્સમાં જાય પોલિટિક્સ જોઈન કરવાનો અત્યારે મારો કોઈ જ ઇરાદો નથી મેં સારા સારા ઇન્ટરવ્યૂમાં પણ સ્પષ્ટ કહ્યું છે જે દિવસે મારી પાસે સોલ્યુશન હોય રાજનીતિનો આ મોબાઈલ બંધ થઈ ગયો અને મોબાઈલ ચાલુ કરવાની મારી પાસે જ્યારે સોફ્ટવેર કે હાર્ડવેરનું જ્ઞાન હોય તો જ મારે એનો ધંધો કરવો જોઈએ કારણ કે ખાલી ખાલી મોબાઈલની દુકાન ખોલીને બેસી ન જવાય તો મારે પોલિટિકલ યા પોલિટિશિયન બનવું હોય તો મારી પાસે જનતાના સોલ્યુશન કે જનતાના મુદ્દાઓનું નિરાકરણ હોવું જોઈએ ત્યારે જ મારે રાજનીતિમાં જોઈન થવું જોઈએ કે મારે રાજનીતિ ન કરવી જોઈએ 500 થી વધુ લોકો સંસદમાં બેઠા છે કામ ધંધા વગરના પૈસા ખાવા માટે અહીંયા એકસો બ્યાસી થી દોઢસો થી વધુ જણા બેઠા મંજીરા વગાડવા માટે કામ છે લોકોના મુદ્દાનું નિરાકરણ થાવ મારા ઘરે તમે આવ્યા છો મારી તમે તમારા ફોન ફોનમાં જે વડાફોનનું નેટવર્ક હતું તમારે એનાથી જ લાઈવ કરવું પડ્યું પણ શું મારા ઘરની અંદર વાઈફાઈ હોત તો તમને આરામથી કોઈ પણ નેટવર્ક ઉપર તમને હું નેટ આપી શકત તો મારી જોડે એ જ નથી તો તમને જ્ઞાન આપી જ ન શકું નેટ વાપરો તો જે દિવસે મારી પાસે સોલ્યુશન હશે લોકોના મુદ્દાનું તો એ દિવસે હું તમને રાજનીતિમાં આવીને એનું સોલ્યુશન આપીશ ત્યાં સુધી મને કોઈ જ અધિકાર નથી રાજનીતિ કરવાનો તો મારા જે વ્યુવર્સ અત્યારે પાછળથી જોડાયા છે અમારી સાથે હાર્દિક પટેલ આજે જોડાયા છે પાટીદાર લીડર એ વાત કરી રહ્યા છે પોતાની જે મુવમેન્ટ છે પાટીદારો માટેની એ મુવમેન્ટ વિશે વાત કરી રહ્યા છે આપ આપના સવાલો નીચે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો જેથી અમે હાર્દિક પટેલને તમારા સવાલો પહોંચાડી શકીએ અને હાર્દિક પટેલ એમનો જવાબ આપે મારા પ્રોડ્યુસર તેજસ એમનો એક સવાલ છે હાર્દિક માટે તેજસ શું સવાલ છે હાર્દિક માટે હાર્દિકભાઈ તમે એમ કહો છો કે ઓબીસી કોટામાં પાટીદારોને અનામત મળવી જોઈએ પણ ઓબીસી કોટામાં એટલી બધી જ્ઞાતિ છે એમાંની કેટલીક જે જ્ઞાતિઓ છે એને પણ અનામતનો લાભ મળતો નથી જેમ કે નટ છે બજાણિયા છે એમાં કેટલાય લોકો સુધી અનામતનો લાભ પહોંચતો નથી તો શું પાટીદાર કમ્યુનિટીને જો ઓબીસી કોટા હેઠળ અનામત મળે તો એ કેટલું શક્ય બનશે પ્રથમ વાત તો સાહેબ તમારી પાસે મેં કહ્યું એ જ રીતે ઓબીસી સમાજની અંદર ઘણા બધા જે પણ સમાજ છે ઓબીસી કમિશનની અંદર એ સમાજને ઓબીસી કમિશનનો કે અનામતનો લાભ કઈ રીતે અપાવી શકાય અથવા કઈ રીતે લેવો જોઈએ પહેલાં એનું ધ્યાન ગુજરાત સરકારે ને એની સિસ્ટમ બનાવવી ખૂબ જરૂરી છે ખાસ કરીને આપણે જોઈએ તો સમાજ છે ઠાકોર સમાજ છે કોળી સમાજ છે જે ઓબીસીની અંદર સૌથી મોટા સમાજ છે જેના તમને સરકારી ઓફિસરો જોવા નહીં મળે જેના તમને સચિવાલયમાં માણસો નહીં જોવા મળે તો એ કામ એ છે કે એ લોકોને ધ્યાન આપવું જરૂરી છે કે આવી રીતે કામ કરી શકાય આવી રીતે અનામતનો લાભ લઈ શકાય વાત રી પાટીદાર સમાજની આટલી બધી જ્ઞાતિ છે અરે વોટ ઇઝ ધીસ આટલી બધી જ્ઞાતિ છે પહેલા પૈસા પચાસ હતી એકસો ત્રેપને પહોંચી ગઈ હો જ્ઞાતિ ઉમેરાઈ છે અંદર તમે સર્વે કરો ઓબીસી કમિશનને કહો સર્વે કરે અમે એવું નથી કહેતા કે અમદાવાદ વાળા તમે ઓબીસી માં લો અમે એવું કહીએ છીએ કે જે ગરીબ હોય એને લો ઓબીસી કામ છે છે મંડળ જે રિપોર્ટ એના આધારે સર્વે કરવું તમે સર્વે તો કરાવો ગરીબાઈ નું ક્લાસિફિકેશન કેવી રીતે થઈ શકે ઓબીસી કમિશન શું છે ગુજરાત ની અંદર રાજનીતિ અનામત નું કોઈ ખબર જ નથી હોતું અનામત કે એમ ઘરે ઘરે આપવાનું ના હોય સોશિયલ એન્ડ બેકોડ આધારે આર્થિક આધારે કોણ ગરીબ લોકો છે અને અનામતનો લાભ આપી શકાય તમે સર્વે તો કરો હાઈકોર્ટે શું કીધું હતું દસ ટકા ઈબીસી તમે દસ ટકા ઈબીસી આપી સર્વે વગર આપી દીધી સર્વે તો કરો એક સર્વે કરશો તો તમને ખબર પડશે કે આ સમાજમાં કેટલા લોકો ગરીબ છે પણ એમ તો સરકારે સ્વાવલંબન યોજનાઓ આ બધી વસ્તુઓ તમારા આંદોલન પછી અમલ અમલમાં અમલ કીધી જે રીતે તમે એમ કહ્યું એ બધી ધિરાણ કંપનીઓ છે યોજનાઓ નથી દસ ટકા લાખ રૂપિયા ચાર વ્યાજે આપે તો બેંકે આપે એટલે ધિરાણ કંપની ખોલવાની છે કે લોકોને યોજનાઓ આપવાની છે ભારતનું બંધારણ એવું કહે છે કે શિક્ષણ મફત માં સ્વાસ્થ્ય મફતમાં આપવું જોઈએ અહીંયા તો એમ કે દસ લાખ રૂપિયા લઈ જાવ ભણો એ કરવાનું છે ભણવાનું મફતમાં હોવો જોઈએ સ્વાસ્થ્ય મફતમાં હોવું જોઈએ એની જગ્યાએ તો યોજનાઓ બનાવે આખા દસ દસ પત્તાની કે બારમા ધોરણમાં ભણવું હોય તો પાંચ લાખ રૂપિયા ચાર ટકાના ના વિદેશ જવું હોય તો પંદર લાખ રૂપિયા ચાર ટકાના ના ધંધો કરવો હોય તો દસ લાખ રૂપિયા ચાર ટકાના ના છે છકડો લાવો હોય ને લાવ્યો હોય દસ લાખ રૂપિયા ચાર ટકા રે વોટ ઇઝ ધીસ યાર ગવર્મેન્ટ આ ધંધો કરે તમારા લોકોને હેલ્પ કર્યો તો ગુજરાતી તમામ શિક્ષણ પ્રાથમિક શાળાઓ અને સરકારી શાળાઓ કહી દઉં ભાઈ મફતમાં ભણવાનું એક રૂપિયા એક છોકરાનો પૈસો નથી લેવાનો સરકાર આની સહાય કરશે ડાયરેક્ટ એ કામ કરો બીજું કે તમારી સાથે જે કેટલાક આગેવાનો હતા આંદોલનમાં શરૂઆતથી જે તમારી સાથે મંચ શેર કરતા હતા એ અત્યારે સરકાર પાસે જઈને બેસી ગયા છે તમને એમ લાગે છે કે એ લોકોએ તમને કે સમાજને છેહ દીધો છે ચાલુ સરકાર હોય એના ધારાસભ્ય જતા રહેતા હોય હું તમારા સાથી ચાલુ સરકાર હોય એના ધારાસભ્યો જતા રહ્યા તો આંદોલનકારી છે ડર જેલ આ બધા ડરે જતા રહ્યા હોય અને એને ગદ્દારી કરી છે જે તે લડાઈ ની ભવિષ્યમાં લોકો એનો એનો વિશ્વાસ પણ નહીં કરે કોણ ગયું કોણ એ બધું એલિગેશન કરો ને ભાજપ માં જઈને એલિગેશન ના કરાય કામ કરવું હોય તો તમે ભાજપ માં અલગ રહેવાય કદાચ હાર્દિક ખોટો જ હોય તો આંદોલન કરો ને અલગથી ભાજપના ખોળામાં બેસીને રમકડા અંબાજી આમ એટલે એલિગેશન બેઝલેસ છે એવું તમારું કેવું મારે કહેવાનું જ ના હોય લોકો હોશિયાર છે તમે ખુબ હોશિયાર છો હાર્દિકભાઈ તો પછી તમે અત્યારે મધ્યપ્રદેશમાં ગયા હતા મધ્યપ્રદેશમાં પણ હવે એ લોકો ત્યાં પણ ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે તો શું હાર્દિક પટેલ અત્યારે ગુજરાતથી બહાર નીકળીને બીજી જગ્યાએ પણ કોઈ પણ પ્રકારના ત્યાં ત્યાં પણ મૂવમેન્ટ ડેવલપ કરવાની વિચાર કરી રહ્યા છે અરે સર પાટીદારોને રિઝર્વેશનની મૂવમેન્ટ ગુજરાત પૂરતી હોય હું ખેડૂતોનો દીકરો છું આખા દેશમાં ખેડૂતોની બહુ સમસ્યા છે ખેડૂતો માટે લડવું એ પણ મારી પ્રાથમિકતા છે ખેડૂતો માટે અવાજ ઉઠાવવો પણ મારી પ્રાથમિકતા છે એટલે મધ્યપ્રદેશમાં ચૂંટણી ની કોઈ તૈયારી નથી પણ ખેડૂતો કોમેન્ટ આવતી હશે હાર્દિક રાજનીતિ કરે છે અરે ભાઈ રાજનીતિ ના કરે એવું કામ કરો ને પણ હાર્દિક ભાઈ રાજનીતિમાં તમે હો તો એમાં વાંધો શું છે અમને તો વાંધો નથી તમને તમે ઘણી વાર કહો કે બોલો આવું કેતો તમે રાજનીતિ કરો ના પણ તમે હાર્દિક પટેલ જો પોલિટિકલ પાર્ટી માં જોડાય આગળ વધુ તો વાંધો શું જવાનું જ છે કે આ નાજ પાડતો નથી મેં કહ્યું જે દિવસે માં યો સોલ્યુશન હશે લોકોના મુદ્દાનું નિરાકરણ કરવાનો દિવસે પોલિટિકલ પાર્ટી જોઈન કરી છે જ કોઈ જ ના ના પાડી શકે ભાઈ વ્યક્તિગત રીતે હું પોલિટિકલ પાર્ટી કોઈ પણ જોઈન કરી શકું હા ત્યાં જઈને હું હું કઈ ખોટું કામ કરું કે કોઈનું કામ ન કરું તો હું ધિક્કારું છું પણ લોકોનું કામ કરવા માટે જે તે સમયે સરકારનો હિસ્સેદાર બની બનતું તો શું આપણે એવું કહી શકાય કે કદાચ એ સમય બે હજાર ઓગણીસ નો હોઈ શકે બે હજાર ઓગણીસ માં ચૂંટણી નથી લડવાનું મેં સ્પષ્ટ કહ્યું છે અને હું ક્યારે જુઠ્ઠું બોલતો નથી કેમ કે કણબીના પેટે જન્મેલો છું